નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ભરતી બોર્ડમાં માહિતી અધિકાર અધિનિયમ અન્વયે માહિતી મેળવવા માટે જે અરજી થઈ છે તેના વિશે આ અરજી કંઈક અલગ જ છે શું છે તે સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડિયો અંત સુધી જોશો મિત્રો માહિતી અધિકારી સાહેબશ્રી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ભરતી બોર્ડમાં અરજદાર લુહાર સલમાનભાઈ લતીફભાઈ દ્વારા એક અરજી કરવામાં આવી છે તો શું છે આ અરજીમાં તે જોઈએ અરજદારે માગેલી માહિતીની વિગત જેમાં પેલું છે અમો અરજદારની આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે કે ટાટ વન સેકન્ડરી વિભાગની ભરતીમાં ગણિત અને વિજ્ઞાન વિષયોની ભરતી કયા કારણોસર અલગ કરવામાં આવતી નથી તેની સચોટ અને તેની પાછળના અર્થસફર ગણતરીના આધાર પુરાવાની નકલો અમો અરજદારને આપશો જી ત્યારબાદ કેન્દ્રમાં અને અન્ય રાજ્યમાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષકની અલગથી ભરતી કરવામાં આવે છે જ્યારે ગુજરાતમાં કેમ અલગ ભરતી થતી નથી તેના પાછળના કારણો જણાવવા વિનંતી અમો અરજદાર આપ સાહેબ શ્રીને નમ્ર અરજ છે કે સાયન્સમાં બી ગ્રુપના વિદ્યાર્થીઓને અગિયાર અને બારમાં તેમજ ગ્રેજ્યુએશનમાં ગણિત સિવાયના વિષય સાથે પાસ હોય છે તો કયા કારણોસર તે ગણિત ભણાવી શકે તેની સચોટ અને અર્થસભર માહિતી આપવી ધોરણ નવથી દસમાં ગણિત વિજ્ઞાન વિષયમાં એનસીઈઆરટી અભ્યાસક્રમ લાગુ પાડવામાં આવ્યો છે તો ગણિત વિજ્ઞાનની ભરતીની લાયકાત પણ સમાન ન હોવી જોઈએ તો આપણા ગુજરાતમાં કેમ લાયકાત સમાન રાખવામાં આવી છે તેની યોગ્ય પુરાવા સહિત માહિતી આપવા વિનંતી આ માહિતીની કાયદેસર જે પણ નીતિ નિયમ મુજબ ફી થશે તે ભરવા અમે તૈયાર છીએ અમો અરજદારે કાયદાકીય દ્રષ્ટિએ ધ્યાનમાં લઈ રૂપિયા વીસનો સ્ટેમ્પ ચોંટાડીને અરજી માટે ઉપયોગ કરેલ છે અને વધુ ફી ભરવા પણ સંમત છે તો મિત્રો આ રીતે લુહાર સલમાનભાઈએ એક અલગ જ પ્રકારની માહિતી શિક્ષણ બોર્ડ પાસેથી માગી છે આ વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર જરૂરથી કરજો ફરી મળીશું એક નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત